નમસ્કાર, હું છું રાહુલ બેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા. વિપક્ષના ઉમેદવાર કે સુરેશનો થયો પરાજય. નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાને સીટ પર લઈ જતા રાહુલે પીએમ મોદી તરફ લંબાવ્યો હાથ. બંને નેતાઓએ હાથ મિલાવ્યા. સુપ્રીમ કોર્ટમાં જામીનની સુનાવણી પહેલા સીબીઆઈ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડો વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર. પોલીસ અને સેનાના સર્ચ ઓપરેશન બાદ શરૂ થયું હતું એન્કાઉન્ટર. મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો સર્વિસ ટ્રાયલ રનનો વિડીયો સામે આવ્યો. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના બાનેર વિસ્તારમાં નાઇટ ક્લબ ઓસ્કોબારના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધર્યું. એશિયાટિક સિંહના અકાળે મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી. સમગ્ર મામલે આગામી 12 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. વેરાવળ, તાલાળા, કોળીનાર અને સૂત્રપાડામાં વરસાદ વરસ્યો. ધરતીપુત્રોમાં હરખ. એસએસ રાજામૌલી, શબાના આઝમી, રીતેશ સિદ્વાણી સહિત 11 ભારતીયોને ઓસ્કાર એકેડમી તરફથી એકેડમી જોડાવા મળ્યું આમંત્રણ. ભારત પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે જામશે જંગ. 19 જુલાઈએ શ્રીલંકાના દાંબુલા શહેરમાં મેચ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.